व्रतपुर महिमा कहियो न जाय, कदि मुख शेष सहस्त्र कल्प गाय, ऋष सुत तणी मुख्य गादि जाचे, त्रिभुवन तत्व अनेक तीर्थ त्याचे। बोलो स्वामी नारायण भगवान की जय। श्री वड़ताल विहारी हरि कृष्ण महाराज नी जय। श्री लक्ष्मी नारायण देव नी जय। श्री नर नारायण देव नी जय। इष्ट देव भगवान श्री स्वामी नारायण निज सिंहासन में विराजमान वाला वाला सर्व कारण ना कारण सर्वेश्वर सर्वोपरि सर्व नारायण श्री हरि कृष्ण महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। श्री लक्ष्मी नारायण देव श्री राधा कृष्ण देव आदि तमाम देवना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। तेमज सभा में उपस्थित पूज्य भंडारी स्वामी तेमज सतीश भाई बदामवाड़ा वडील जगदीश भाई पटेल कमलपुरा वाला अने घरे बेसी अने पवित्र पापांकुश एकादशी ना दिवसे सुंदर भगवत कथानु श्रवण करी रहेला भगवान ना दिव्य स्वरूप ना दर्शन करी रहेला दरेक भाविक भक्तजनों ने अमारा प्रेम भाव थी जय स्वामी नारायण। हे जय स्वामी नारायण। आज तारीख 6 ऑक्टोबर 2022 आसो सुद पापांकुश एकादशी नो दिवस। आज भगवान की आज्ञा प्रमाण एकादशी नु व्रत करव। गई काले पापांकुश एकादशी नो महिमा ये आपणे सांभळी गया कि आजनी एकादशी ना दिवसे जो कोई व्रत करे उपवास करे तो ये दरेक पाप माथी मुक्त थाय छे। एवं न मानव कि अमे कोई दी पाप करता ज नथी। भगवान शिवाय गम्मे तेवो महामुक्त होय तो ये जाने अजाने पाप थाय, कारण के बहुज ध्यान राखे जड़ भरतनी जेम तो कदाच न थाय। पण कदाच तमे कोई जीवनी हिंसा न करो पण कोई ने न बोलवाना शब्द बोलो ने एना दिल में जो दुख थयुं तो ये पण एक पाप ज छे। एटले एना निवारण माटे अने कोई हिंसा थई होय अनेक प्रकारना पाप थया होय तो पापांकुशा पाप उपर अंकुश राखवावाळी एकादशी छे। खबर पड़ी? एटले आ एकादशी करवाथी भगवान बहु राजी थाय। आपणे भगवानने राजी करवा ज अग्यारस करवी જેથી કરીને આપણને ભક્તિમાં બળ મળે। શ્રી હરિચરિતામૃત સાગર પૂર 13મું તરંગ 53મું આજે તો જીવબાનો ત્યાગ એમનું ભક્તિમય જીવન અને મતપંથીઓની ફરિયાદ એના વિશેની કથા છે। ગઢપુરના દરબાર એબલ ખાચરે શ્રી હરિને બધી જ સવારીએ સહિત પોતાના દરબારમાં પધરાવ્યા। પોતાના બધા જ ભવનોને એવા સરસ મજાના શણગાર્યા, એવા સરસ મજાના શણગાર્યા, વિચિત્ર પ્રકારના રંગબેરંગી કાપડોથી, રંગોળીથી, ચિત્રકલાથી। દિવાળીનો સમય છે, ઉત્સવ ચાલે છે, એટલે સુંદર મજાના શણગાર સજાવ્યા છે ઘરને।
તેમ અત્યંત ભક્તિભાવથી શ્રી હરિને પધરાવીને પલંગ ઉપર બેસાડ્યા. સોનેરી પલંગ હતો, સોનેરી પલંગ ઉપર શ્રીહરિ બેઠા છે. દરબાર એબલ ખાચરના દિલમાં ઘણો જ ઉમંગ હતો. તેઓ વિવિધ પ્રકારની પૂજા બધી લાવ્યા. આમ તો એબલ ખાચર નાનપણમાં જ્યારે જીવબા ભક્તિ કરતા, જીવબાની વાત આવશે આગળ, ત્યારે એમની ભક્તિને જોઈને એમ કહેતા કે શું આખો દિવસ ભગવાન ભગવાન કર્યા કરે છે. હા, ભગવાન ભજવાથી કઈ વળ્યું છે? માટે દીકરી તારી રમવા કૂદવાની ઉંમર છે, માટે ભગવાન ન ભજીશ. અને એકવાર તો એવું કહી દીધું કે જો હવે ભગવાનનું નામ લીધું તો માર્યા વગર નહીં મૂકું. એટલે એમને ક્રોધ આવતો, ગુસ્સો આવતો, ભગવાનમાં એટલો બધો વિશ્વાસ નહીં, પણ પોતાના દીકરીના કારણે આ જેબલ ખાચર એટલા બધા ભગવાનમય બન્યા છે. જીવ મુક્ત છે પણ અમુક સંગદોષ એવો હતો. એટલે અત્યારે દરબારે ભગવાનની સારી રીતે પૂજા કરી, બધા હરિભક્તોએ હરિભક્તોને દર્શન થાય તે રીતે શ્રીહરિ આવીને બેઠા છે. એબલ ખાચરે પણ અનુપમ સોનેરી વસ્ત્રો બધા પહેર્યા છે. સોનાના બધા ઘરેણા શ્રીહરિને ધરાવ્યા. ઘનશ્યામ સ્વરૂપથી સુખકારી નાની એવી શ્રીહરિની મૂર્તિ ભક્તોને બહુ જ પ્યારી લાગતી હતી. લલાટમાં સુંદર કેસરયુક્ત ચંદન, તેની વચ્ચે કુમકુમનો સરસ મજાનો નાનો ચાંદલો, અને ચરણ કમળ ઉપર પણ ચંદન ચર્ચ્યું છે. અને પછી તે ચરણોને હરખ ભર્યા હૈયાથી પોતાના ઉરમાં ધાર્યા. એબલ ખાચરના પુત્ર ઉત્તમ નૃપ એટલે ઉન્નડ ખાચર, બાળપણથી એમનું નામ હતું ઉન્નડ ખાચર, પણ બધા એમને પ્રેમથી શું બોલાવતા, દાદા ખાચર. એમનું હુલામણું નામ છે દાદા ખાચર, પણ એમનું ઓરિજિનલ નામ છે ઉન્નડ ખાચર. બીજું એમનું ઉત્તમ પણ નામ છે, ઉત્તમ રાજા. તેમણે શ્રીહરિની પૂજા કરી. નાના એવા દાદા ખાચર છે. એબલના પુત્ર આવો લાવો તેઓએ લીધો, જેવો લાવો કોઈએ નથી લીધો. એબલ ખાચરને ચાર પુત્રીઓ હતી, એમાંથી જીવબા એ સૌથી મોટા છે. જીવબાને બધા મોટી બા કહીને બોલાવતા. જીવબાનો ફોટો છે જો સામે, સાંખ્યયોગ જેમને પાડ્યો. આમ તો લગ્ન કરેલા જીવબાએ, પણ પછી પોતાના પતિને આગળ વાત આવશે. બીજું એમનું નામ હતું જયા. જો એક તો જીવબા, બીજું જયાબા અને મોટીબા, આ ત્રણેય એક જ છે. એમનું મૂળ ઓરિજિનલ નામ છે જીવો, જીવુબા. પછી બીજા નંબરના બેન છે લલિતાબા. હા, એ લલિતા એટલે એને પ્રેમથી હુલામણા નામથી બધા લાડુ કહેતા, લાડુબા. મોટીબા અને લાડુબા એ બેના ફોટો છે, લગભગ મેં જોયા નથી પણ ત્યાં છે. ત્યારબાદ ત્રીજા નંબરના બા હતા પાંચુબા, લાડુબા,
પછી જીવબા, પાંચું બા અને ચોથા હતા નાનબા. નાનબાનો ઉલ્લેખ બહુ ઓછો થાય છે, નાની નાની બા. આ ચાર બહેનો એબલ ખાચરની દીકરીઓ છે અને તેમાંથી મોટી બે પુત્રીઓ હતી એ પરણેલી હતી. પરણ્યા પછી તેઓએ પતિનો ત્યાગ કર્યો હતો. શ્રીહરિએ તેમણે કહ્યું, પતિનો ત્યાગ કરવો ન જોઈએ, બ્રહ્મચર્ય ધર્મ રાખવો તે અત્યંત કઠણ છે. મહારાજે પરીક્ષા કરતા એમ કહ્યું, જગતમાં એવી ઘણી સ્ત્રીઓ છે કે જે પહેલાં ત્યાગી થાય અને પછી ફરીને સંસાર કરે. ઘરમાં બીજી જે સ્ત્રીઓ હોય તે ત્યાગી સ્ત્રીની હાંસીને મશ્કરી કરે. હા, ત્યાગી સ્ત્રીની મશ્કરી કરે, જોયું ફોઈબા થઈ ગઈ એવું કહે ને, ત્યાગી થઈ ગઈ, સાંખ્યોગી થઈ ગઈ. આજે તો ઘોર કળિયુગ ચાલે છે શ્રીજી મહારાજ કે, કોઈ જગ્યાએ બાઈઓ ત્યાગી હોતી નથી, કારણ કે સૌથી કઠણમાં કઠણ ધર્મ એ ત્યાગી બહેનોનો છે. ત્યાગી બહેનોનું સમર્પણ, એમનો ત્યાગ સાધુ એવી રીતે ન રહી શકે. એમનું જે વર્તમાન હોય ને તો બહુ જ આકરા એવું પાડે તમારે. અમુક બહેનોએ છૂટછાટ લીધી હશે, પણ કહેવાનો ભાવાર્થ કે બહેનોના સાંખી યોગને પાળવા બહુ અઘરા હોય છે. જે પ્રમાણે બ્રહ્મવર્ત પુરાણમાં ત્યાગી બાયુના ધર્મ કયા છે, સદાચારનો ધર્મ છે એમાં ત્યાગી બહેનોનો ધર્મ લખેલો છે બ્રહ્મવર્ત પુરાણમાં, કરોડો વર્ષ પહેલા વ્યાસજીએ લખ્યો, અને એ જ રીતે મહારાજે પણ લખ્યું છે સંતો દ્વારા. અને એ જ ધર્મને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગી બહેનો ફોલો કરે છે. 75% બહેનો એવી રીતે એ ત્યાગાશ્રમને ફોલો કરે છે અત્યારે. કદાચ 25% કોઈ હશે કે એમને છૂટછાટ લીધી હશે, પણ ગઢપુરમાં તમે જુઓ, અમરેલીમાં જુઓ લીલાબા છે, પછી બોટાદમાં બહેનો છે, પછી લોજની અંદર બહેનો રહે છે, વાડી સ્વામિનારાયણ મંદિરમાં બહેનો રહે છે, પછી ભુજની અંદર બધા બહુ બહેનો રહે છે, જૂનાગઢમાં સાંખ્યોગી બહેનો, પછી સારંગપુરમાં સાંખ્યોગી બહેનો, પછી બીજે ક્યાં છે, અમદાવાદમાં સાંખ્યોગી બહેનો, વડતાલમાં સાંખ્યોગી બહેનો, દૂધીભા વગેરે, ભક્તિભા વગેરે બહેનો છે. કહેવાનો ભાવાર્થ કે આ બહેનો એમના વર્તમાનમાં એટલા દ્રઢપણે રહે છે, અણી શુદ્ધ રહે છે. એટલે મહારાજ એમ કહ્યું કે ઘોર કળિયુગ ચાલે છે આજે તો, અને આ કળિયુગમાં અને બહેનોનો સ્વભાવ અને એમાંય ચાર બહેનો ભેગા થાય અને સાથે રહેવાનું થાય એટલે બહુ અઘરું પડે. જો એકબીજાનો મન મેળ ન હોય તો તમારે એવી કઠણ પરિસ્થિતિઓમાં પણ એક સાથે રહેવું અને એમાંય ધર્મ પાડવા બહુ અઘરા હોય છે. અમે તમને સાચું કહીએ છીએ મહારાજ કે, મોટી બાને મહારાજ કહે છે કે, ક્યાંય ન હોય તેવી નવી રીત તમે અપનાવો, ક્યાંય ન હોય તેવી નવી રીત તમે અપનાવો નહીં. તે પહેલાં મહારાજે કોઈ સ્ત્રીઓને સાંખ્યયોગનો ધર્મ કહ્યો નહોતો. સંપ્રદાયની પહેલી વહેલી જ સાંખ્યોગી બહેનો કોઈ હોય તો તે જીવબા લાડુબા છે, એમણે શરૂઆત કરી સાંખ્યયોગની. સ્ત્રી પરણ્યા પછી સધવા થઈને જો પતિનો ત્યાગ કરે તો દુનિયા તેની મશ્કરી કરે છે. પતિ હોવા છતાંય જો સ્ત્રી સાથે ન રહે તો દુનિયા શું કહે,
મશ્કરી કરે ને, અને એ તો એની વીતેલી એને ખબર હોય ને, સ્ત્રીને કેમ ઘર છોડીને આવી હોય, કદાચ કોઈ સ્વભાવના કારણે ઘર છોડીને આવી હોય, પણ કહેવાનો ભાવાર્થ કે એની દુનિયા મશ્કરી કરે, તે દુનિયા તેની, તેથી મનમાં ત્યાગનો ઉમંગ રહેતો નથી, જાણી જોઈને દુઃખ માંગી લેવું નહીં. જે વાત સત્ય છે તે અમે કહીએ છીએ મહારાજ. જીવબા તો અત્યંત સમર્થ હતા, કોઈ સાધારણ નતા, કોઈ સાધારણ સ્ત્રી નથી. જીવબાની સ્થિતિ તો એમ કહેવાય છે કે લક્ષ્મીજીનો અવતાર છે, મેં મોટા સંતોના મુખેથી સાંભળ્યું છે. જીવબા લગ્ન કર્યા પણ પોતાના પતિનો સ્પર્શ ક્યારે કર્યો નહીં. તેમનામાં યોગ કળાઓ એટલી બધી હતી, મોટીબામાં યોગ કળામાં પારંગત હતા. તેમણે સત્સંગ થયો તે દિવસથી તેમનો પતિનો ત્યાગ તેમણે કર્યો હતો. તેમના સાસુ રાઈબા તે પણ મહાન સમર્થ હતા. સાસુ સમર્થ હોય એટલે વહુને પછી બહુ વાંધો આવે નહીં, ભગવાન ભજવામાં આડખીલી ન થાય. તેઓ રામાનંદ સ્વામીના ઉદાર હરિભક્ત હતા. એટલે સ્વામિનારાયણ સત્સંગ તો મોટી બાને પહેલેથી, બા એમના સાસુની સાસુ વખતથી, એમના બા વખતથી છે. રામાનંદ સ્વામીના ઉદાર હરિભક્ત તે હતા. જીવબાના પતિ છે મામૈયા પડગીર. તેઓ પણ ઘણા ઉત્તમ હરિભગત. હવે કઈ બાકી રહે, એટલા ઉચ્ચ કોટીના હરિભગત હતા મામૈયા પડગીર, કે જેવી વિચારધારા જીવબાની હતી મોટીબાની, એવી જ વિચારધારા મામૈયા પડગીરની. બેયને એકબીજામાં પતિ પત્નીનો ભાવ ન હતો. તેમના મનમાં સંસાર તરફથી ઘણો ત્રાસ થયો મામૈયા પડગીરને. મામૈયા પડગીરે વિચાર્યું કે હું પણ હરિભક્ત છું, મારી પત્ની પણ ઉચ્ચ કોટીની હરિભક્ત થઈ છે, દુનિયામાં તેમના જેવું ક્યાંય હરિભક્તપણું કે વર્તન દેખાતું નથી. પોતાના પત્ની જેવું વર્તન અને હરિભક્તપણું દુનિયામાં ક્યાંય નથી. પછી તો હરિ ઈચ્છાથી એકબીજાના મનમાં પરસ્પર ભાઈ બહેનની ભાવના નિશ્ચય સાથે રહ્યા. કેવી ભાવનાથી રહ્યા? પરણ્યા પછી એવી ભાવના રહે એકબીજામાં? ભાઈ બહેનની ભાવના રહેવી એ બહુ અઘરી છે. પછી તેમણે એકબીજાનો ત્યાગ કર્યો. પરસ્પર કોઈ પણ પ્રકારનો તેમણે રાગ રહ્યો નહીં. જીવબા તો સમાધિમાં ભગવાનના અક્ષરધામમાં જાય, રોજ સમાધિ કરે અને મહારાજના ધામમાં જાય. લક્ષ્મીજી અને રાધિકાજીના જેવા ઘણા ઉત્તમ પ્રેમી ભક્ત હતા. લક્ષ્મીજીને જેવો પ્રેમ છે ભગવાનમાં, અને જેવી લક્ષ્મીજી કાયમ પ્રભુની ચરણચંપી કરે છે, એવી જ ઉત્તમ સેવા નાના લાલ ગોપાલની જીવબા કરતા. એક દિવસ જીવબા એ ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા, એટલે તે વખતે એબલ ખાચર એમ કહ્યું કે દીકરી આ શું કરો છો, અત્યારે તમારી ઉંમર રમવાની છે, ફરવાની છે, તો તમારે આ બધું પડતું મૂકવું જોઈએ અને બીજા કામમાં તમારે ધ્યાન આપવું જોઈએ. બહુ સરસ પ્રસંગ છે આપણા મંજુ કેશાનંદ કાવ્યમાં.
કે તારા ઠાકુરજીની તું સેવા કરે છે સાક્ષાત સ્વીકારે છે? ત્યારે જીવભાઈએ કહ્યું કે હા, મારા ઠાકુરજી મારી ભક્તિ, મારી સેવા, મારી પૂજા બધું સ્વીકારે છે. એક દિવસ બાલકૃષ્ણ લાલે હાથમાં દૂધનો વાટકો લઈ અને પોતે દૂધ પીધું અને સીધો વાટકો ઘા કર્યો ને એટલે એબલ ખાચરના પગમાં જઈને પડ્યો. એબલ ખાચરે પોતાની સગી આંખે જોયું કે મારી દીકરીના હાથે બાલ ગોપાલ કૃષ્ણ દૂધ પીવે છે, એટલે એમની આંખો ઉઘડી. અને ત્યારે એબલ ખાચરે જીવબાના ચરણમાં પડીને એમ કહ્યું કે તું મારી દીકરી નહીં, તું તો મોટી દેવી છે. મારી દીકરી થઈને તું ભગવાનને પામી ગઈ અને તારી સેવા ભગવાન સાક્ષાત સ્વીકારે છે, પણ હું અભાગ્યો, તારી ભક્તિને, તારી ભાવનાને સમજી ન શક્યો, માટે તું મારી પર રાજી રહેજે અને દીકરી સુખેથી ભગવાન ભજ, તને જેવું ઠીક લાગે એવું કર. પછી ક્યારેય એબલ ખાચરે કહ્યું નથી કે દીકરી આવું કેમ કરો છો. એટલે એવા સારા સમાધિનિષ્ઠ હતા, મહારાજના ધામમાં જતા. જીવબા મનમાં જેવો સંકલ્પ કરતા ને તેવું સુખ શ્રીહરિ તેમને ધામમાં આપતા. ધામમાં લક્ષ્મીજી અને રાધિકાજીના જેવું જ સુખ તેઓ લેતા. મહારાજની પાસે બેસવું, મહારાજના શણગાર કરવા વગેરે. ધર્મ તે વર્તત જેસે તે હો, અધિક સેવા દેત હરિ તે હો. ધર્મ મે શીતલ વર્તત જેતા, અધિક સુખ ન લેવત હે તેતા. ધર્મ હરિ કો લગત અતિ પ્યારે, ધર્મ વિન જન લગત નકારે. ધર્મ વિન જે તે દેખન મે જાણવે, તરત તાકે ત્યાગ કરાવે. જે ભક્ત જે રીતે ધર્મમાં સારી રીતે રહે છે તેને શ્રીહરિ પોતાની સેવાનું સુખ એ અધિક આપે છે. જેટલો ધર્મમાં રહે એટલો ભગવાનનું સુખ વધારે મળે. અને ભગવાનના સુખ આગળ બીજા માયિક સુખો તો સાવ તુચ્છ છે. પોતાની સેવાનું સુખ આપે. શ્રીહરિને ધર્મ અત્યંત પ્યારો છે અને ધર્મ વિનાનો માણસ શ્રીહરિને નકારો, નઠારો લાગે છે. જો ધર્મ વગરનો માણસ દેખાઈ જાય તો તેનો તરત જ ભગવાન ત્યાગ કરે છે, તેનો સત્સંગમાંથી તરત જ બહિષ્કાર કરે છે અને પછી ફરીને તેનો ક્યારેય વિશ્વાસ કરતા નથી. શ્રીહરિને ધર્માચરણ વધારે પ્રિય લાગતું. આમાં લાગતું લખ્યું છે પણ લાગે છે. જીવબા તેવા ધર્મનું ખાસ કરીને પાલન કરતા જે મહારાજને ગમે, મારા પ્રભુને ગમે, મારા ઈષ્ટદેવ, મારા પતિ પરમેશ્વરને ગમે. જીવબાનો સર્વોત્તમ અને અપાર ધર્મ દેખીને કેટલીય સ્ત્રીઓએ પોતાના ઘરબારનો ત્યાગ કર્યો છે. હા, જીવબાની ભક્તિ, એમનો ત્યાગ, એમનો વૈરાગ એ જોઈને રાજબા હતા, લગભગ હું ન ભૂલતો હોય તો વાંકિયા ગામના રાજબા, એમણે એમના મા બાપને કહ્યું કે મારે તો ભગવાન જ ભજવા છે, પરણવું નથી.
कारण एक बे वार गढ़पुर जई अने जीवबानो सत्संग कर्यो पछी एमणे जे नानपणथी बाळपणथी एवो भगवानमां एवुं भजन लाग्युं, एवी प्रीति लागी भगवानमां कि हवे एमणे बीजी कोई जग्याए संसारमां मन न रह्युं। પણ એક બે વાર મહારાજની આજ્ઞાથી સંસારમાં આવ્યા, પણ પછી જ્યારે બહુ જ આગ્રહ કર્યો અને મહારાજે કહ્યું એટલે એમણે લગ્ન કર્યા, પણ જે દિવસે પરણીને ગયા ને એ દિવસે જ એમના પતિને જાણે ખાટલા ઉપર મોટી સિંહણ બેઠી હોય એવા રૂપમાં દર્શન થયા। પતિ તો ભડકીને ભાગ્યો, કોઈને કહેવાય ન રહ્યો। પછી એનો પ્રતાપ જોઈ અને સાસુ સસરાએ કહ્યું કે બા તું જા ભજન કર, અમે રાજી છીએ। અને પછી તેઓએ ભગવાનનું ભજન કર્યું, આખી જિંદગી સુધી મહારાજની સાથે રહ્યા, લાડુબા જીવબાની સાથે રહી અને ભજન કર્યું। એવા તો ઘણા નારી રત્નો છે, એકવાર નારી રત્નોની કથા કરીએ ને તો પણ એક વર્ષ ચાલે એટલા નારી રત્નો આપણા સંપ્રદાયમાં થયા। એમની એમની જે ભક્તિ, એમનો જે ત્યાગ વૈરાગ, અને પુરુષો કરતાં સ્ત્રીઓમાં ભક્તિ વધારે દ્રઢ હોય, કારણ કે એ સાક્ષાત ભક્તિ મહારાણી એમના હૃદયમાં હોય છે। ભક્તિનું સ્વરૂપ છે ને એ શક્તિનું સ્વરૂપ છે, ભક્તિ શક્તિ એની અંદર કાયમને માટે હોય છે। કદાચ સંગદોષના કારણે કોઈ સ્ત્રીઓનો સ્વભાવ વિચિત્ર થઈ ગયો હોય, પણ દરેક સ્ત્રીની અંદર એક ભક્તિની સ્થાપના જો એકવાર થઈ જાય, એકવાર એને દ્રઢ મનાઈ ગયું કે આ ભગવાન છે, પછી ગમે તે દોડલાવા આવે ને, પછી ભલે ને પતિ હોય કે મા બાપ હોય, પણ એકવાર જેને દ્રઢપણે ભગવાન માની લીધા અને જેનામાં વિશ્વાસ બેસી ગયો, એ પછી ગમે તેવું હોય છતાં પણ ફેર પડે નહીં। માણસ કોકના ભરમાં ફરી જાય પણ બહેનો ના ફરે, કારણ કે માણસની અંદર સહેજે સહેજે વિચારોનું પરિવર્તન થતું હોય છે। જ્યારે બહેનો છે તો એ ભક્તિમાં, ભાવનામાં, એક સ્નેહ વાત્સલ્ય ભાવમાં એમને કોઈ દી ફેરફાર ન થાય, એ ભગવાને કુદરતી એમના હૃદયમાં મૂકેલું છે। એટલે જીવબા તો સર્વોત્તમ ધર્મ પાળતા, અને કેટલાય સ્ત્રીઓએ એમના યોગે કરીને ઘર મૂકેલું, તે બાબતની ફરિયાદ રાજા આગળ જ્યારે ગઈ, કારણ કે અમુક અમુકના પત્નીઓ બધા એમની પાસે જઈને ત્યાગી થઈ જતા, એટલે રાજા પાસે બધાએ ફરિયાદ કરી। તે સાંભળીને રાજાને ઘણું આશ્ચર્ય થયું, આ કળિયુગમાં આવું? વિવિધ મત પંથોમાં ઠેક ઠેકાણે પરસ્પર નારીનો વ્યભિચાર જ જોવા મળે છે, પણ આ તો એક નવી રીત, પરણેલાને ઘર મુકાવીને બ્રહ્મચર્ય પાળવું, આ તો બહુ અઘરું છે। અંગ્રેજ રાજા હતો એના માટે તો આશ્ચર્યકારી જ છે ને। એટલે રાજા વિચાર કરે છે કે જે ઘરમાં વિધવા નારી હોય છે તે લગભગ પ્રસિદ્ધ રીતે વ્યભિચાર કરતી હોય છે, પતિ મરી જાય છતાં પણ પ્રસિદ્ધ રીતે, એટલે તે વખતમાં સમય કપરો હતો એટલે તે વખતે પ્રસિદ્ધ રીતે એમ કે જાહેરમાં વ્યભિચાર કરે છે, તે છુપાવતી નથી। કેટલીક વિધવા નારીનો અત્યંજ અંત્યજના ઘરમાં બેસી જાય છે, તે રોકી રોકાતી નથી, તે લોક અને શાસ્ત્રની મર્યાદાઓને પણ તોડી નાખે છે। વિપ્રની વિધવા સ્ત્રી જ્યારે ઘરમાં રહી શકતી નથી, ઘર બહારનો ત્યાગ કરીને તીર્થ કરવાને બહાને ફરતી રહે છે, પછી મન માન્યા ભેખધારીને મળીને તેની સાથે રહે છે। વણિકની વિધવા સ્ત્રી જ્યારે ઘરમાં રહી શકે નહીં ત્યારે તે શ્રાવક સ્ત્રી
आर्य जैन साध्वी थाय छे अने पछी मन चाहे तेम रहीने जिंदगीने बर्बाद करे छे। अने वैष्णव अनेक विधवा स्त्री समर्पण स्वीकारे पछी जेने गुरु तरीके मान्या होय तेनी कायम सेवा करे छे। आवुं अंग्रेज राजा बोले छे। स्वामीनारायणनो जे मत संप्रदाय छे तेने बीजा मतपंथीओ नवो मत कहे छे। राजा कहे छे के ते वात अमने समझवामां नथी आवती, नवा मतनी रीतमां फरक शुं होय छे? तमे ते अन्य मतना पंडितो छो, ते नवा मतनी रीत कहो। बधा फरियाद करवा गया था એટલે હવે સ્વામિનારાયણ મતની જે રીત છે એ કહે છે। સ્વામિનારાયણ નીતિમાં વર્તે છે। કોણ કહે છે? રાજા। અને બીજાને બધાને નીતિમાં વર્તાવે છે તો તમે તેમણે કઈ બાબતમાં નવા કહો છો? નવું કહેવાનું કારણ શું? ખાખી, અતીત, જતી, પછી ઢૂંઢિયા, શૈવ અને વૈષ્ણવ એવા કેટલાય મત છે, તેમાં નવો મત કયો છે તે અમને બતાવો, અને તમે જે નવો મત જાણતા હોય તે પણ બતાવો। નવો અને પુરાણો માર્ગ તો નીતિ છે, જે નીતિમાં ન ચાલે તે મત અનીતિમાં કહેવાય। જે લોકો નીતિમાં ચાલે છે તેને માનવ સમાજ મોટાના રૂપમાં માને છે। જેવો ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે, જેને કોઈ પણ જાતના વ્યસનમાં આસક્તિ નથી, જેઓ સ્ત્રી અને ધનનો ત્યાગ મળની જેમ કરી દે છે, આ એક પુરાતની અસલ રીત છે। તે સિવાયના જે છે તેને તો અમે પાખંડી અને નવા મત કહીએ છીએ। એ પાખંડ જ છે। રૂપિયા માટે જ જીવવું, સ્ત્રી માટે જ જીવવું એ ખોટા મત છે। આ અંગે અમે જે જાણીએ છીએ તે તમને કહ્યું। જ્યારે રાજાએ ફરિયાદીઓને આવું કહ્યું ત્યારે બધા પાખંડી મતવાદીઓ એક મત થઈને બોલ્યા, જુઓ અમે જે અસલ સનાતની મત છે તે કહીએ છીએ, સ્ત્રી અને ધનના ત્યાગનો જે મત છે તે અસલ નથી। જે ફરિયાદીઓ છે એ કહે છે, ગ્રંથોમાં જે સ્ત્રી અને ધનના ત્યાગની વાત કહી છે તે પ્રમાણે તો ગ્રંથમાં કહેલા જે કાર્ય છે તે સ્ત્રી અને ધનના વિના થઈ શકતા નથી। એટલે એ લોકો રાજાઓના મતને ત્યાગીઓના મતમાં જોડે છે। મતવાદીઓ રાજાઓની જે રીત હતી એ રીતને ત્યાગીઓના રીતમાં જોડે છે અને કહે છે કે શાસ્ત્રમાં આ રીતે વાત કરી છે। અને ત્યાગનો જે મત છે તે તો ધન અને સ્ત્રીના પછી થયેલો છે। પહેલા સ્ત્રી અને ધન હતા ને, અને પછી ત્યાગીઓનો મત છે એવી રીતે સમજાવે છે। અપાર ગોવાળો અને ગોપીઓએ ધન અને સ્ત્રીનો ત્યાગ કર્યો નથી, છતાં તેમનો ઉદ્ધાર થયો છે, અને પ્રહલાદજી ત્યાગ વિના પણ ત્યાગી કરતાં ઘણા સારા થયા છે। આ રીતે તેઓ પેલા અંગ્રેજને કહે છે। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ત્રયોદશ પૂર્વમાં જીવબાનો ત્યાગ તથા ભક્તિમય જીવન અને મતપંથીઓની ફરિયાદ એ નામે 53મો તરંગ સમાપ્ત। હવે આગળ જે મતપંથીઓએ ફરિયાદ કરી એનો જવાબ એ 54મા તરંગમાં આપશે। અને પછી રાજાએ સત્સંગનો જે પ્રતાપ કહ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયની રીત જે રાજા જાણતો હતો એ મતપંથીઓને કહી કે સાચો સ્ત્રી અને ત્યાગ કેવો છે એ આગળ આવતીકાલે જાણવા મળશે।
तो आवती काले कथानु श्रवण करजो। आजे 10 मिनिट ऊपर थी गई। वाला भक्तजनों सरस मजानी आजे 11 छे पापांकुश एकादशी। आजे तो जेटलू थाय एटलू भजन ज करवानु, हरिस्मरण करवानु, भगवानु नाम लेवानु, जेथी भगवान आपणी पर राजी थाय। एटले ए निमित्ते आजे सांजे 1 कलाक सुधी आपणे भजन करवानु छे। 6 થી 7 અહીંયા ભજન રાખેલું છે। આગ્રહ રાખીને બધા એ ભજનમાં આવો, બરાબર? આગ્રહ રાખીને 6 વાગે ભજનમાં આવજો। એકાદશીના દિવસે ભક્તિ થાય તો વધારે સારું, અને વિશેષ સમય રહે તો સાંજે કથામાં પણ બેસજો। ઘણાને ભજનમાં રુચિ હોય, કથામાં રુચિ ના હોય, હા, એટલે ભજનમાં જ બેસે, પછી કથામાં કીડીઓ ચડે, એટલે એવું રાખવું નહીં। કથા પણ સાંભળવી, ભજન પણ કરવું, પહેલાં શ્રવણ ભક્તિ આવે પછી કીર્તન ભક્તિ આવે।